સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈ આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને સૌથી અગત્યની બાબત કે ગુજરાતની અંદર 15 ઉમેદવારોની જે નામની જાહેરાત કરવામાં આવી છે। અમિત શાહને ગાંધીનગરથી રિપીટ કરવામાં આવ્યા છે, સંભવત નક્કી જ હતું। સીઆર પાટીલને પણ નવસારીથી રિપીટ કરવામાં આવ્યા છે। સૌથી વધારે લીડથી તે ગત વખતે જીતવામાં સફળ રહ્યા હતા, રેકોર્ડ તોડ લીડ તેમને મળી હતી। સાથે સાથે ભરૂચ બેઠક કે જેની ઉપર ટાઈમ્સ ઓફ ગુજરાત સતત કવરેજ કરી રહ્યું છે, ત્યાંથી મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે। એટલે કે ચૈતર વસાવાને મનસુખ વસાવાનો જે ખરાખરીનો જંગ લાંબા સમયથી લોકો એન્ટિસિપેટ કરી રહ્યા હતા તે જંગ હવે જામવા જઈ રહ્યો છે। સાથે સાથે બનાસકાંઠાથી રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે દાહોદથી જસવંતસિંહ ભાભોરને ટિકિટ આપવામાં આવી છે। ખેડાથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે જામનગરથી પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે। મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા બંને કેન્દ્રીય મંત્રીઓને એકને પોરબંદરથી તો જ્યારે બીજાને રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે। પુરુષોત્તમ રૂપાલા કે જેમને રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે તેનો મતલબ એ સ્પષ્ટ થાય છે કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા ગુજરાતના વિજય રૂપાણી કે તેમને ટિકિટ આપવાની જે વાતો ચાલી રહી હતી તે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદીની જે 15 બેઠકો ગુજરાતની જાહેર કરી છે તેની અંદર સ્પષ્ટ કરી દીધું છે કે વિજય રૂપાણીને આ લોકસભાની ચૂંટણીમાં લડાવવાની કોઈ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ નથી રાખી। નીતિન પટેલને પણ લડાવવાની એક તરફ વાતો ચાલી રહી છે, પરંતુ આ બેઠકની અંદર મહેસાણાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એટલે નીતિન પટેલનું આગામી ભવિષ્ય શું છે તે હાલ પૂરતી કોઈ આપણે ભવિષ્યવાણી કરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવામાં માસ્ટર રહ્યું છે। પરંતુ જે સંભવત સીટો હતી જે ગાંધીનગરની બેઠક પર અમિત શાહ હોય કે પછી જે સીઆર પાટીલની નવસારીની બેઠક હોય, બંને બેઠકો પરથી રિપીટ બંને નેતાઓ થયા છે। સાથે સાથે જામનગરથી પૂનમબેન માડમ પણ રિપીટ થયા છે, ખેડાથી દેવુસિંહ ચૌહાણ પણ રિપીટ થયા છે। અને આ પ્રકારની જે બેઠકો છે 15 બેઠકો, આણંદની પણ બેઠક જાહેર કરવામાં આવી છે, સાથે સાથે બનાસકાંઠાથી રેખા ચૌધરીને પણ જાહેર કરવામાં આવ્યા છે। આમ કુલ 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ પોતાના બે ઉમેદવારો કે જે ઇન્ડિયા ગઠબંધન સાથે આમ આદમી પાર્ટીનું અલાયન્સ થયું છે, ગઠબંધનના બે ઉમેદવારો એટલે કે ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાના અને સાથે સાથે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે। માત્ર ને માત્ર કોંગ્રેસ જેવું પક્ષ રહ્યું છે કે જેમને પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી, તેનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર નહીં થાય ત્યાં સુધી રાહુલ ગાંધી અને કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતા, કારણ કે જે રીતનો ભરતી મેળો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એ ડર સતાવી રહ્યો છે કે જો અમારા નેતાઓની નામની જાહેરાત કરી દેવામાં આવી તો ક્યાંક ને ક્યાંક તેમાં ગાબડું ભારતીય જનતા પાર્ટી પાડી શકે છે। એ ડર હોઈ શકે અથવા કોઈ બીજું કારણ પણ હોઈ શકે, પરંતુ મુખ્યત્વે જે સૂત્ર સમાચાર આપી રહ્યા છે તે મુજબ આ જ ડર છે કે હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારોની એક પણ સૂચિ જાહેર નથી કરી અને જે 24 બેઠકો ગઠબંધનમાં તેમની ફાળે આવી છે તેમાંથી કોઈ પણ બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 26માંથી 15 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે અને અન્ય 11 બેઠકો પર પણ જલ્દી ઉમેદવાર જાહેર થઈ જશે તેવી પૂર્ણરૂપે શક્યતાઓ સેવામાં આવી રહી છે। ત્યારે બીજી યાદીની અંદર નીતિન પટેલનું નામ આવે છે કે કેમ અને બીજા કેટલાય નેતાઓ કે જે લોકો રિપીટ થવાની વાર જોઈ રહ્યા છે તે લોકો રિપીટ થાય છે કે કેમ તે બધા જ ઉપર આપણી નજર બની રહેશે। સાથે સાથે અમદાવાદની બેઠકની વાત કરું તો અમદાવાદ પશ્ચિમની બેઠક પર જે કિરીટ સોલંકી પહેલા સંસદ સભ્ય હતા તેમને પણ રિપીટ કરવામાં નથી આવ્યા। દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, જે સોલંકી હતા, કિરીટ સોલંકી હતા તેમને રિપીટ કરવામાં નથી આવ્યા। ત્યારે હવે જોવાનું છે કે આવનારી જે યાદી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાના કયા કયા જે બીજા 11 નેતાઓ 11 બેઠકો પર બચેલા છે કયા નામોની જાહેરાત કરે છે, તે 11માંથી કેટલા લોકોને રિપીટ કરે છે અને કેટલા લોકોની ટિકિટ કપાય છે, ક્યારે આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું। થેન્ક યુ સો મચ।